राजकोट જિલ્લાના જેતપુર તાલુકામાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ સર્જાયો છે। લોકમેળા બાબતે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર કચેરીમાં સામાજિક આગેવાનો દ્વારા અરજી તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। લોકમેળામાં સુરક્ષા તેમજ પાર્કિંગ વ્યવસ્થા ન કરવામાં આવેલ હોવાથી સામાજિક આગેવાનો દ્વારા રોષ વ્યક્ત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ દ્વારા સંસ્થા દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકામાં યોજાનાર આ લોકમેળામાં અંદાજે 2.5 લાખ જેટલા લોકો મેળાની મંગત મારશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે લોકમેળાને લઈને ટેન્ડર તેમજ જાહેર હરાજી વગર રાઇડ્સો તેમજ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા। તો મેળામાં અનેક પ્રકારની ક્ષતિઓ તેમ છતાં તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ત્યારે લોકમેળામાં સુરક્ષા તેમજ પાર્કિંગ વ્યવસ્થા માધા બાબતે મામલતદાર કચેરીએ અરજી કરવામાં આવી હતી। આ મામલે જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સામાજિક આગેવાનો દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દીપકભાઈ ભાસ્કર મારું નામ છે, હું સામાજિક આગેવાન છું। આજે છેલ્લા 15 વર્ષથી હું સમાજની વચ્ચે સેવા કરું છું। દીપકભાઈ, આજે જે મામલતદાર કચેરીએ તમે એક આવેદન સાથે અરજી આપેલી છે, શું કહેશો આ બાબતે? આ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે જે રાઇડ્સો લગાડેલી છે મારી પાછળ, એમના ગ્રાઉન્ડની કોઈ હરાજી કરવામાં નથી આવતી, પછી જે ખાણીપીણી છે, પછી જે કોઈ રમકડાના સ્ટોલ છે, એ કોઈ વસ્તુની જાહેર હરાજી કરવામાં આવતી નથી છેલ્લા 10 વર્ષથી। છેલ્લા 10 વર્ષથી એક જ વ્યક્તિને આ ગ્રાઉન્ડ આપવામાં આવે છે, અને એ વ્યક્તિને અમે મળેલ અને જે સંસ્થાના પ્રમુખને પણ મળેલ, તો સંસ્થાના પ્રમુખે અમને એમ કીધું કે અમે આ ગ્રાઉન્ડ એક જ વ્યક્તિને આપી છીએ અને ગ્રાઉન્ડની અમારી માલિકી છે, એટલે અમે કોઈ પણ વ્યક્તિને આપી શકી એ અમારે જોવાનું છે। બીજા નંબરમાં કે આખા જિલ્લામાં જોઈએ તો રાજકોટ જિલ્લાથી માંડીને ગોંડલ છે, અમારે ધોરાજી છે, ઉપલેટા છે, એવા ઘણા તાલુકા છે, ત્યાં નગરપાલિકા જો તે ગ્રાઉન્ડના સંચાલન કરે છે, તો જેતપુર જ એવું ગામ છે કે ત્યાં સંસ્થાયુ વાલાડવલાની નીતિ રાખીને, રાજકીય પક્ષોની સાથે રાખીને, અહીંયા મનમાની કરીને તે પોતે જ આ ગ્રાઉન્ડમાં તેમની જ મનમાની કરીને વેચાણ કરીને તેઓ ભાગ બટાઈ કરી લે છે, એવું મને આમાં તથ્ય જણાય છે। બીજું કે અહીંયા જે ફાયર સેફ્ટી છે, અનેક સવાલો છે સુરક્ષાના નામે, તો આ બાબતે શું? સુરક્ષાના નામે જો તમે, હું એટલું જ કહીશ કે સુરક્ષાના નામે કોઈ અહીંયા કોઈ વસ્તુ, કોઈ પ્રકારના ફાયર બ્રિગેડ આ તે કોઈ વસ્તુ રાખવામાં આવેલ નથી। પછી જે એન્ટ્રીનો જે રસ્તો છે એ જાવકનો રસ્તો છે, એન્ટ્રી માટે કોઈ બીજો રસ્તો નથી। આમાં કોઈ જાનહાનિ કે કોઈ બીજો કોઈ બનાવ બને તો પબ્લિકને 1-1.5 લાખ પબ્લિક અહીંયા ભેગી થાય છે, બરાબર? અહીંથી પબ્લિકને નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી, કોઈ વિકલ્પ નથી। કોઈ જાનહાનિ થાય તો નહીં નહીં ને મારા અંદાજે બહુ લાંબી દુર્ઘટના બની શકે એવું મને લાગે છે। આ બાબતે અરજી બાબતે કોઈ કાર્યવાહી શું રણનીતિ? જો આ બાબતે 24-48 કલાકમાં જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જરૂરિયાત પડશે તો મારે આત્મવિલોપનનો પણ રસ્તો અપનાવવો જોશે। ધ્રુવ મારુ સાથે CN24 ન્યૂઝ જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।